આજે વિશ્વ ડોક્ટર ડે નિમિત્તે લાઈવ ગુજરાત ન્યૂઝ એક ખાસ અહેવાલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં મોરબી સરકારી હોસ્પિટલના આંખના સર્જન નિવૃત્તિ બાદ પણ સતત દર્દીની સેવામાં વ્યસ્ત રહીને લાખો લોકોના જીવનમાં અજવાળા કરી રહ્યા છે. મોરબીમાં વિશ્વ ડોક્ટર ડે નિમિત્તે સેવામાં જીવન સમર્પિત કરનાર ડોક્ટર કાતેરિયાનો સંદેશ ડોક્ટરોએ સમાજને ઉપયોગી થઈ ઋણ ચૂકવવું જોઈએ તેમ ડોક્ટર વીસી કાતરિયાએ જણાવ્યું હતું. તેમજ મોંઘી દાઢ સારવારને કારણે મોટાભાગે લોકો કહેતા હોય છે કે ભગવાન કદી કોઈને દવાખાનું ન બતાવે, પરંતુ તબીબી જગતમાં પણ મુઠ્ઠી ઉચેરા ડોક્ટર મોજૂદ હોવાનું ઉદાહરણ મોરબીની સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે. છેલ્લા 36 વર્ષથી મોરબીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આંખના સર્જન દર્દીમાં એવી તો સુવાસ મહેકાવી છે કે સૌરાષ્ટ્ર કચ્છમાંથી લોકો તેમની પાસે જ આંખના ઓપરેશન કરાવવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 19 લાખ દર્દીઓને તપાસી 2.50 લાખ દર્દીઓના ઓપરેશન કરી આજે નિવૃત્તિ બાદ પણ સતત 12 કલાક હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં 1983માં આંખના સર્જન તરીકે ડોક્ટર વીસી કાતરાની નિમણૂક થઈ હતી અને ત્યારથી જ તેમને દર્દીઓની સેવા કરવાના ધ્યેયને જીવન મંત્ર બનાવી સતત 12 કલાક સુધી તબીબી સેવા ચાલુ રાખતા આપમેળે જ શ્રેષ્ઠ તબીબી સેવા આપવાના રેકોર્ડ બનાવ્યા છે અને સરકારે તેમની તબીબી સેવાની ધગજ જોઈને મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 1998માં અલગ આંખની હોસ્પિટલ બનાવી દીધી છે. જોકે 2017માં નિવૃત્ત થયા બાદ ડોક્ટર વીસી કાતરિયાએ સરકાર સમક્ષ સેવા ચાલુ રાખવા માંગણી કરતા સરકારે તેઓને 2 વર્ષ માટે તબીબી સેવા ચાલુ રાખવા તક આપી છે અને આજે નિવૃત્તિ બાદ પણ સવારે 7 થી સાંજના 7 સુધી તેઓ દર્દીઓની સેવામાં રચ્યા પચ્યા રહે છે. નિવૃત્તિની વયે પણ ચુસ્ત સ્ફૂર્તિ ધરાવતા ડોક્ટર વીસી કાતરિયા દરરોજ વહેલી સવારે પગપાળા ચાલીને હોસ્પિટલે પહોંચે છે. તેમની સાદગીને માત્ર દર્દીઓ ઓળખી શકે છે, જે દરરોજ 550 દર્દીઓને તપાસે છે, જે પૈકીના 50 દર્દીઓનું ઓપરેશન કરે છે અને અત્યાર સુધીની તબીબી સેવા દરમિયાન તેઓ 19 લાખ દર્દીઓને તપાસે છે અને 2.50 લાખ દર્દીઓના ઓપરેશન કર્યા છે, જેમાંથી 2.10 લાખ ઓપરેશન મોતિયાના કર્યા છે અને આ 2.10 લાખ મોતિયાના ઓપરેશન પૈકી 1.5 લાખથી વધુ ઓપરેશન ટાંકા વગરના કર્યા છે. 36 વર્ષ સુધી એક જ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબી સેવા બદલ ડોક્ટર કાતરિયાને મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભાવોની હસ્તે એવોર્ડ મળી ચૂક્યા છે. ત્યારે દરરોજ પોતાનો જ રેકોર્ડ તોડતા ડોક્ટર કાતરિયા કહે છે કે ડોક્ટર પર સમાજનું ઋણ હોય છે અને ઋણ અદા કરવા માટે ડોક્ટરો દર્દીની સેવા કરે એ જ એનું મુખ્ય કર્તવ્ય છે. ડોક્ટરે તબીબી કારકિર્દી દરમિયાન રજા પણ ભોગવી નથી અને ઉલટું રજાના દિવસે અંતરિયાળ ગામમાં આંખના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરી રજાનો સદુપયોગ કર્યો છે અને દર્દીઓની સારવાર કરવાની શક્તિ મળે છે અને હાથ પગ ચાલે ત્યાં સુધી દર્દીઓની સેવા કરતા રહેવાનું જણાવ્યું હતું. ડોક્ટર કાતરિયાની સફળ કામગીરીથી દર્દીઓમાં સુવાસ એટલી તો ફેલાવી છે કે માત્ર મોરબી જ નહીં, રાજકોટ, જામનગર, દ્વારકા, સૌરાષ્ટ્ર, કચ્છ સુધીના લોકો તેમની પાસે સારવાર માટે આવે છે અને ડોક્ટર કાતરિયાના સઘન અને સનિષ્ઠ પ્રયાસોને કારણે મોરબીમાં 100 બેડની આધુનિક હોસ્પિટલને સરકારે મંજૂરી આપી છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં થયેલી કુલ કામગીરીમાં 25% ડોક્ટર કાતરિયાનું યોગદાન રહ્યું છે, જેની સેવા ખરેખર જ પ્રેરણાદાયી છે. આજ ત્યારે શક્ય કરે કે ડોક્ટર તરીકે હું એવું અંગત રીતે માનું છું કે સમાજનું અમારી ઉપર એક ઋણ હોય છે. અમે જે ડોક્ટરો થઈએ એમાં સમાજનું મોટું ઋણ છે. જો ડોક્ટરો એક સમાજની પ્રત્યે ઋણ અદા કરવાની ભાવનાથી દરેક ડોક્ટર પોતાનાથી બને એટલે સમાજ માટે સેવા કરે, સમાજને થોડું ઉપયોગી બને. બધા ડોક્ટરો ઉપયોગી બનતા જ હોય છે, પરંતુ જે છેવાડાના લોકો, જે ગરીબ લોકો છે, જે જરૂરિયાતમંદો છે, એના માટે વધારે વધારે સેવાની ભાવનાથી કામગીરી કરે અને એનું જીવન થોડું સમર્પિત કરે, એવો મારો સંદેશો છે ડોક્ટર ડે નિમિત્તે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.